ડીસાના ગાંધી ચોક અને એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ। ડીસા ગાંધી ચોક ખાતે ડીસાના હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મૂળ તરફથી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। ગાંધી ચોકમાંથી ડીસાના ધારાસભ્યની અર્ધમીઓને ખુલ્લી ચીમકી હવે સહન કરવામાં નહીં આવે। 75મા સ્વતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસામાં પણ ગાંધી ચોકમાં ડીસાના હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે ધ્વજ ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ડીસાના ધારાસભ્ય વિકાસ દેશ માટે શહીદોના બલિદાનને યાદ કર્યું હતું, તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે જનતા માટે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે કાર્ય અવિરતપણે ચાલુ રહેશે અને જનતા સુધી તેનો સંપૂર્ણ લાભ મળશે એવી આજના દિવસે તેમણે જનતાના સેવક તરીકે ખાતરી પણ આપી હતી। ગાંધી ચોક મેદાન ઉપરથી ડીસાના હિન્દુ સમ્રાટ અધર્મી અને ખુલ્લી ચેતવણી પણ આપી હતી કે હવે કોઈ પણ ખરાબ હરકત સહન કરવામાં નહીં આવે। વધુમાં ડીસામાં એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે પણ ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મૂળ તરફથી પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। પ્રાસંગિક પ્રવચનમાં વાસુભાઈ મૂળ તરફથી ડીસાની અંદર શિક્ષણ ક્ષેત્રે નગરપાલિકા તરફથી અને ગુજરાત સરકાર તરફથી જે પણ સર્વશ્રેષ્ઠ થશે તેમના તરફથી પ્રયાસો રહેશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી। એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન અમિતભાઈ રાજકોર, જિજ્ઞેશભાઈ જોશી, વસંતભાઈ શાહ તેમજ નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તરફથી 75 બાળકોને શાળામાં પ્રવેશ થઈ પ્રવેશ ફી, ગણવેશ, પુસ્તક જેવી તમામ સહાય માટે કમિટીના સભ્યો તરફથી ખર્ચ ઉપાડી આવા બાળકોને અભ્યાસમાં મદદરૂપ બનવા જાહેરાત કરી હતી। વધુ શાળાની અંદર નાના બાળકો તરફથી સુંદર રાષ્ટ્રભક્તિ ગીતો ઉપર ડાન્સ કરી આવનાર તમામ મહેમાનોના મન મોહી લીધા હતા। 75મા સ્વતંત્ર દિન નિમિત્તે ડીસાના નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ડીસાની જનતાને જે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તેમણે સંપૂર્ણપણે પૂરી પ્રામાણિકતાથી સેવા કરી પૂરો કરશે અને ડીસાની જનતાને વિકાસની રાહમાં ભાગીદારી બનાવીને ડીસાને એક સુંદર અને સ્વચ્છ શહેર બનાવવામાં આવશે। એસીડબલ્યુ સ્કૂલ ખાતે ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, મહામંત્રી હંકમાજી જોશી, રાકેશભાઈ પટેલ, રવિભાઈ પાણીવાળા, અતુલભાઈ શાહ, શૈલેષભાઈ રાજકોર, નયનાબેન સોલંકી, સવિતાબેન હરિયાણી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં ડીસા શહેરની જનતા હાજર રહી હતી। આ કાર્યક્રમમાં ડીસા ભારતીય જનતા પાર્ટી મહિલાના મોરચાના પ્રમુખ રંજનબેન ખત્રી, જોલીબેન પટેલ, નિકિતાબેન શાહ, કાંતાબેન પટેલ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા। મિત્રો, આજે નગરપાલિકામાં શિક્ષણ ચેરમેન વાસુભાઈ મોદીએ કહ્યું કર્યું હતું તેમને 22 લાખ આવે થોડો અમે લઈ જાય બાકી રહેલા શિક્ષણનો વાત છે